નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે આળસ છોડો પરિશ્રમી બનો. જે પ્રવૃત્તિઓના કારણે માણસનું ભવિષ્ય બગડે છે અને સમાજનું અધપતન થાય છે તેને પાપ કહેવામાં આવે છે. આ કસોટી પર કસતા કેટલાક પાપ એવા હોય છે જે સમાજમાં થતા રહે છે, પરંતુ કાયદાની પકડમાં આવતા નથી. તેની ખરાબ પ્રવૃત્તિની ઉપેક્ષા ન કરવી જોઈએ. તે ચોરી, ડાકુગીરી વગેરે ગેરકાનૂની ગણાતા પાપો જેટલી જાણી કરે છે. આવા પાપો સૌથી મોટું પાપ છે આળસ. આળસ એક એવો દુષ્ટ અપરાધ છે કે જે અત્યંત નુકસાન કરે છે, પરંતુ આખરી દેખાતો નથી. તેના લીધે તેના તરફ લોકોનું ધ્યાન જતું નથી અને તેની કોઈ પ્રતિક્રિયા પણ થતી નથી. ઉદય જે રીતે લાકડાને કોળી ખાઈને બોદું બનાવી દે છે, એ જ રીતે આળસરૂપી ઉદય માણસની બધી સારી સંભાવનાઓને તથા ઉજ્જવળ ભવિષ્યની આશાઓને ધૂળમાં ભેળવી દે છે. મનનું શરીર એક કલ્પ વૃક્ષ છે. તેની છાયામાં બેઠેલું મન ઉત્તમ પદાર્થો મેળવી શકે છે, મનોકામનાઓ પૂરી કરી શકે છે, પરંતુ પૃથ્વી તથા સ્વર્ગના કલ્પ વૃક્ષોમાં થોડું અંતર એ છે કે સ્વર્ગના કલ્પ વૃક્ષ નીચે બેસીને ઈચ્છા કરતા જ શ્રમ કર્યા વગર તે પૂરી થઈ જાય છે, પરંતુ પૃથ્વી પરનું કલ્પવૃક્ષ પરિશ્રમની કસોટી પર કસ્યા પછી જ ઈચ્છિત ફળ આપે છે. માનવ જીવનનું નિર્માણ ખૂબ અદ્ભુત તત્વોથી થયું છે. જો તે નકામું પડી રહે તો જુદી વાત છે, પરંતુ જો તેને કોઈક દિશામાં આયોજનપૂર્વક વાળી દેવામાં આવે તો તે અનેક મંજિલો પાર કરીને સફળતાના શિખરે પહોંચી જાય છે. પરિશ્રમ એક પ્રકારની શરીર સાધના છે. જેવી રીતે દેવો કે ભૂત પ્રેતની સાધના કરવામાં આવે છે, એ જ રીતે શરીર પણ એક પ્રત્યક્ષ દેવતા છે. એમાં અદ્ભુત વરદાનો આપવાની ક્ષમતા રહેલી છે, પરંતુ જે માણસ શ્રમ સાધના દ્વારા પોતાની શ્રદ્ધા, ભક્તિ તથા પાત્રતાની પરીક્ષા આપે છે તેને જ તે વરદાન આપે છે. ગરીબાઈ બીજું કશું નથી, તે માણસની શારીરિક આળસ તથા માનસિક પ્રમાદનું જ પરિણામ છે. જે વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થતો નથી તે પોતાની વિશિષ્ટતા ખોઈ બેસે છે. ભેજવાળી જગ્યામાં પડી રહેલા લોખંડને કાટ લાગી જાય છે અને તે ખવાતું જાય છે. ખીલ્લા સાથે બાંધી રાખેલા ઘોડા અડિયલ થઈ જાય છે. જે પક્ષીઓને પાંજરામાં પૂરી રાખવામાં આવે છે તેઓ અંતે ઉડવાની શક્તિ ખોઈ બેસે છે. આવું જ મનુષ્યના શરીરનું પણ છે. જો તેને પરિશ્રમથી દૂર રાખવામાં આવે તો માણસ પોતાની પ્રતિભા, સ્ફૂર્તિ, પ્રગતિશીલતા તથા તેજસ્વીતા ખોઈ બેસે છે. એટલું જ નહીં, તે અવસાદગ્રસ્ત થઈને રોગી બની જાય છે. જો શરીર રોગિષ્ઠ થઈ જાય તો મન પણ રોગી થઈ જાય છે. નવડો બેઠો ખોદવાડે તે કહેવત અક્ષરશ સાચી છે. જ્યારે શરીર માણસના પ્રવૃત્ત રહે છે ત્યારે મગજ પણ સ્વસ્થ રહે છે, પરંતુ જો શરીરની પૂરતો શ્રમ કરવામાં ન આવે તો મગજની કાર્ય પદ્ધતિ પણ વિકૃત થઈ જાય છે. પરિશ્રમી લોકો શું નથી કરી શકતા? વિભૂતિઓએ તેમના ચરણોમાં આળોટે છે. સ્વામી રામતીર્થ એકવાર જાપાન ગયા હતા. ત્યાં ફરી ફરીને તેમણે લોકોના જીવન ક્રમ જોયો. તેમણે જોયું કે કામ કરતી વખતે દરેક નાગરિક પૂરી તન્મનતાથી કામ કરી રહ્યા છે. સ્વામી રામતીર્થ તેમના જીવન ક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમનું ભાષણ થવાનું હતું. સ્વામી રામતીર્થે ટૂંકમાં એટલું જ કહ્યું કે આધ્યાત્મિકતાના મૌલિક સિદ્ધાંતોને તમે લોકોએ જીવનમાં ઉતાર્યા છે અને તેની સિદ્ધિઓ પણ તમે પ્રાપ્ત કરી રહ્યા છો. નાનકડો ટાપુ જાપાન છેલ્લા કેટલાય વર્ષોથી એશિયા તથા વિશ્વમાં ભૌતિક પ્રકૃતિમાં આદર્શ રૂપ રહ્યું છે. તેનું કારણ ત્યાંના લોકોની મહેનત કરવાની વૃત્તિ છે. આશુ મનુષ્ય જીવતો હોવા છતાં મળેલો જેવો છે, તેને આત્મહત્યારો કહેવો જોઈએ. આપણા દેશમાં આ ચેપી રોગ ખૂબ ફેલાઈ ગયો છે. લોકો આળસમાં બેસી રહ્યું તેને મોટાઈ માને છે. જેમના બાળકો કમાય છે તેમના પિતા એવું વિચારે છે કે હવે અમારે શા માટે કામ કરવું જોઈએ.
ત્યાં આગળ ના હોય અર્થ કામ ધંધાની જવાબદારીનો ત્યાં કરવો એવો માનવામાં આવે છે. આજે લોકોના કપડાઓ ઇસ્ત્રી ન બગડે તેવી નોકરી મેળવવા ઈચ્છે છે. પંખા નીચે ખુરશી ટેબલ પર બેસીને થોડ્યાક લખાણપટ્ટી કરવાથી નોકરી મળે છે, ભલે પછી પગાર ઓછો મળે. પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ ખાવી ખરાબ વૃત્તિ વધી રહી છે. જેને કાંઈ કામ કરવું ન પડે તેને ભાગ્યશાળી સ્ત્રી માનવામાં આવે છે. રશિયાના લોકોની શ્રમશીલતાને જ સાર્વજનિક સન્માનનો આધાર માનવામાં આવે છે. જે મજૂરો ઉત્સાહ તથા મનોયોગથી કામ કરવામાં પોતાની વિશિષ્ટતાઓ સાબિત કરે છે તેને રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચંદ્રકો તથા ઇનામો આપીને સન્માનિત કરવામાં આવે છે. આ સંસારમાં જે કોઈ સુંદર તથા શ્રેષ્ઠ દેખાય છે તે બધું મનુષ્યના શ્રમનું પરિણામ છે. જો માણસ શ્રમ ના કરતો હોત તો એ ઉબડ ખાબડ તથા ખાડા ટેકડાવાળી પૃથ્વી ભયંકર જંગલ બની રહી હોત અને બીજા જંગલો એ પ્રાણીઓની જેમ માણસ પણ એક તુચ્છ પ્રાણીની જેમ જીવન જીવતો હોત. તેમાં અથાક પરિશ્રમને અનેક સુખ સાધનોનું નિર્માણ કર્યું છે. તેનાથી જ તે અનેક સુખ સગવડો તથા સુખ ભોગવે છે. બિચારા બીજા પ્રાણીઓને તે સગવડ મળતી નથી. નિરંતર શ્રમ, શ્રદ્ધા અને મનોયોગપૂર્વક શ્રમ જ માનવ જીવનની સફળતા તથા પ્રગતિનો ગુરુ મંત્ર છે. શ્રમ આપણો દેવતા છે. રાજા વિક્રમાદિત્ય તેમની પાસે અદ્રશ્ય સ્વરૂપે રહેલા વેતા તથા બીજા વીરો પાસે જે લાભ પ્રાપ્ત કરતા હતા તે જ લાભ આપણે શ્રમ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન જ્યારે જ્યોર્જ વોશિંગ્ટન દયનીય ગરીબી પરિસ્થિતિમાં જન્મ્યા હતા. કુટુંબની મદદથી આગળ વધી શકાય તેવી સહેજ પણ શક્યતા તેમના જીવનમાં ન હતી. તેમણે પોતાની અંદર પ્રતિભાને જાગૃત કરી નિરંતર શ્રમ કરવાની સાધના શરૂ કરી અને જે કાંઈ કરી તે પૂરી તત્પરતા તથા દૃઢતાથી કરવું આ બીજ મંત્ર પોતાના જીવનમાં ઉતાર્યો હતો. સંત વિનોબાજી મળતા સુધી ખૂબ વ્યસ્ત રહેતા હતા. તેમણે શાળાનું શિક્ષણ તો ખૂબ ઓછું મેળવ્યું હતું, પરંતુ તેમણે પોતાનું વૈચારિક અધ્યયન નિરંતર ચાલુ રાખ્યું. એના પરિણામે તેઓ દુનિયાની લગભગ બધી મુખ્ય ભાષાઓ જાણતા હતા. એવું વિચારવું અયોગ્ય છે કે મારી ઉંમર વીતી ગઈ, હું પ્રૌઢ થઈ ગયો અથવા તો વૃદ્ધ થઈ ગયો, હવે મારાથી કોઈ મુશ્કેલ કામ નહીં થાય. શ્રમ કરીને આપણે આપણી જે યોગ્યતા વધારી રહ્યા છીએ તેનું સ્વરૂપ તો શરીરની સાથે અહીં છે, પરંતુ સૂક્ષ્મ રૂપે તે એક સંસ્કાર બનીને આગલા જન્મ માટે આત્માની સાથે જશે અને બીજા જન્મમાં કિશોરાવસ્થાથી જ તેનો લાભ મળવો શરૂ થઈ જશે. ઉંમર વધતી જતા નિરાશ થવાની કોઈ જરૂર નથી. પ્રગતિ માટે દરેક દિવસ શ્રેષ્ઠ છે. જે દિવસે પરિશ્રમ કરવાનું વ્રત લીધું હોય તે દિવસે તમારા વાસ્તવિક વિકાસનો નવો જન્મ છે. આળા અને આળસમાં બેસી રહીને સમય વેડફવામાં સુખ માનવાની અને આળસમાં મોટાઈ જોવાની ખોટી વિચારધારાને બંને તેટલી વહેલી તકે બદલી નાખવી જોઈએ. આપણા દેશમાં ચારે બાજુ જે ગરીબાઈનું વાતાવરણ જોવા મળે છે તેનું મુખ્ય કારણ લોકોની આળસુ મનોવૃત્તિ જ છે. હળીમળીને લોકો સામૂહિક શ્રમદાન કરે અને તે માટે દરરોજ થોડો થોડો સમય કાઢે તો ગામના રસ્તા નીકો બધું સ્વસ્થ અને સુંદર બની જાય. ગામમાં પેસતા જ અહીં સભ્ય લોકો રહે છે એવું આગતુંગને લાગે. મનુષ્ય તથા પશુઓના મળમૂત્રનો યોગ્ય સ્તરે રાખવાની વ્યવસ્થા રાખવામાં આવે તો તેનાથી કિંમતી ખાતર મળે છે અને ખેત ઉત્પાદન વધે છે. પરંતુ આળસના કારણે કોઈ તેની વ્યવસ્થા કરતું નથી. એના પરિણામે ચારે બાજુ ગંદકી, દુર્ગંધ, માખી, મચ્છર અને બીમારીઓનો પ્રકોપ વધી જાય છે. આળસના કારણે જ આવું વાતાવરણ સર્જાય છે. નવરાશના સમયનો આપણે સદુપયોગ કરતા નથી. એના લીધે વ્યક્તિગત તથા સામાજિક વિકાસ તથા સગવડોમાં વધારો થતો નથી. ભારતના પ્રાચીન કાળના વિદ્વાનોએ આ બાબતને સારી રીતે જાણતા હતા, તેથી તેમણે એને પણ ધર્મનું સ્વરૂપ આપ્યું હતું. આપણા ધાર્મિક ગ્રંથોમાં જનક જેવા રાજાઓના ઉદાહરણો જોવા મળે છે, જેઓ નિર્વાહ માટે પોતે જ ખેતી કરતા અને અન્ન પકવતા હતા. આપણા ઋષિ મુનિઓએ આ હકીકતને ધ્યાનમાં રાખીને
નાના મોટા દરેક માણસને શરૂઆતથી શારીરિક અને માનસિક શ્રમ કરવાનો અભ્યાસ કરાવતા હતા. ગરીબોથી માંડીને રાજાઓ સુધી બધાના છોકરાઓ એ ઋષિઓના આશ્રમમાં તથા ગુરુકુળમાં ભણવા જતા હતા. ત્યાં તેને પોતાના બધા કાર્યો પોતાની જાતે જ કરવા પડતા હતા. એટલું જ નહીં, સંસ્થા માટે ખેતી તથા પશુપાલનથી માંડીને જંગલમાંથી લાકડા વીણી લાવવા સુધીના બધા જ કામ કરવા પડતા હતા. એવા શિક્ષણના કારણે તેઓ શ્રમના મહિમાને સારી રીતે સમજતા હતા અને તેઓ આ જીવન પરિશ્રમ અને પુરુષાર્થી રહેતા હતા. આ જ કારણે તે યુગમાં સમગ્ર વિશ્વમાં ભારતે સૌથી વધુ પ્રગતિ તથા ઉન્નતિ કરી હતી અને તે જગતગુરુ કહેવાતો હતો. જો આપણે આળસ પ્રમાદ છોડી દઈએ અને ઉત્સાહપૂર્વક પરિશ્રમ કરવાની ટેવ પાડીએ તો જરૂરી કાર્યો માટે આપણને ઘણો સમય મળશે. નવરાશના સમયનો અધ્યયન કરવામાં સદુપયોગ કરો. ફક્ત ધન કમાવા માટે નહીં પરંતુ જ્ઞાન પ્રાપ્તિ માટે પણ સમય કાઢવો જોઈએ. મને ફુરસદ નથી મળતી એવા બાના સાવ ખોટા છે. તત્પરતાપૂર્વક કામ કરવાથી ઓછા સમયમાં બમણું કામ થાય છે. આળસ વગેરે એક નૈતિક પાપ છે. તેને ધીમી ગતિએ કરવામાં આવતી આત્મહત્યા કહીએ તો તેમાં કશું ખોટું નથી. આળસથી પ્રગતિના બધા દ્વાર બંધ થઈ જાય છે. પરિણામે અસ્તવ્યસ્તતા અને ગરીબી વધે છે. સમાજ પછાત રહે છે અને દેશ દરિદ્ર બની જાય છે. આથી વહેલી તકે આળસનો ત્યાગ કરવો.